એટલે આપણે ધોરણ પાંચમાનું ગણિતનું આ સાતમું ચેપ્ટર કે તમે પેટર્ન જોઈ શકો છો, આ ભાત જોઈ શકો છો એના વિશેનું છે. એટલે આ જુદી જુદી ભાત વિશેના આપણે ખાન એકેડેમીના વિડીયો જોશું. પહેલો વિડીયો એ જરા ખાલી ભાત જ નહીં પણ એના ઉપરથી ગ્રાફ પણ સમજાવે છે, એટલે જોઈએ આપણે એનો. પછી ગણિતમાં તમે ભાત છે એનો ગણિતમાં કેવી રીતે ઉપયોગ કરી શકો અથવા તો ગણિતનો ભાતમાં કેવી રીતે ઉપયોગ એ બધું સમજવાનું. એટલે આજે પ્રશ્ન ખાલી જગ્યા પૂરવાનો છે, એટલે આમાં અંગ્રેજીમાં લખ્યું છે, હું તારા ગુજરાતીમાં ખાલી બોલી ગુજરાતી નથી કરતો આખું, તમારે જો જોવું હોય તો ઊભું રાખીને કરો અને તમારે વિડીયો ઊભો રાખીને ખરેખર તમારે પહેલા જવાબ ભરવાનો હોય. પછી આમાં શું છે, આ પેટર્ન એમાં બધા નંબર આપ્યા છે 0, 1, 2, 3, 4, પેટર્ન બીમાં એના ત્રણે ગુણીને એના જવાબ મૂકવાના છે ખાલી જગ્યા પૂરવાની. અને પછી જે એ ને બી જે આવ્યું ને એના ઉપરથી નીચે જે ગ્રાફ આપ્યો છે એ ગ્રાફમાં એ ના નંબર એક્સ અક્ષ ઉપર છે અને બી ના નંબર આપણે વાય અક્ષ ઉપર, એટલે તમારે એક્સ અને વાય એટલે દોરવાનું છે. જો ઝીરો ને તમે ત્રણે ગુણો, અરે ત્રણે ગુણીને એક ઉમેરવાના છે, એટલે ઝીરો ને તમે ત્રણે ગુણ્યા ને એટલે ઝીરો આવ્યા ને એક ઉમેર્યો એટલે એક, એક ને તમે ત્રણે ગુણ્યા એટલે ત્રણ ને એક ઉમેર ચાર, બે ને ત્રણે ગુણ્યા એટલે છ ને એક ઉમેર્યો એટલે સાત, ત્રણ ને ત્રણે ગુણ્યા એટલે નવ ને એક ઉમેર્યો એટલે દસ, ચાર ને ત્રણે ગુણ્યા એટલે બાર ને એક ઉમેર્યો તેર. એટલે આ એ ને બી ના જે બધા નંબર છે હવે બધાને આપણે આ ગ્રાફમાં દોરવાના. એ જે નંબર હોય ઝીરો હોય તો એની સામે બી ઉપર એક ઉપર પેલું બિંદુ લઈ જવાનું. હવે બીજાનું આ જે ટપકા છે એને તમે આ કમ્પ્યુટરમાં તમે આ તમારા માઉસથી ખસેડી શકો, એટલે જો બી એક્સમાં બી લ્યો તો અરે કે અને જો ચાર લીધો એક એટલે એમાં ત્રણ હોય, એટલે આ જે એક બે ત્રણ ચાર ઝીરો થી એક બે ત્રણ ચાર છે એના ઉપર જે આ બી ના આ બી વેલ્યુ 10 છે ઉપર મૂક્યા અને ચાર ચાર છે એટલે ચોગડા ઉપર જે નીચે એક્સ ની ચાર લાઈન હોય એના ઉપર આ 13 ઉપર, એટલે આ રીતે તમે આ જે પેટર્ન દોરવી હોય તો આ રીતે જો તમારે નંબર ખબર હોય સરખા તો એટલે ઝીરો જો એટલે ત્રણે ત્રણે બધાને સરખા ગુણ્યા છે ભલે એક થી ચાલુ થયું પણ, એટલે આ રીતે એનો ગ્રાફ તમે જોરો તો થાય. જો એટલે પછી આ રીતે તમે સંખ્યાને કેટલાય ગુણોને શું કરો ને એ બધું એના પરથી જુદી જુદી ભાત ઊભી થાય. એટલે આ ભાત કેવી રીતે બનાવવી ખાલી ઓળખવી જ નહીં, કેવી રીતે બનાવવી એનો આ પણ આ તમને અહીંયા અનુભવ કરાવ્યો. એટલે કહું ને આ વસ્તુ તમને જરા તમારી ચોપડી કરતાં થોડું આગળ લઈ જાય છે, એટલે તમારી ચોપડીમાં કદાચ ક્યાંય ગ્રાફની વાત નથી કરી પણ ખરેખર પેટર્ન તમે તો જ બનાવી શકો કે જો તમને ગ્રાફ આવડતા હોય તો.